નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવસારી ગ્રીડ નજીક આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ધમધમાટ શરૂ થયો છે. 28, 29 અને 30મી જાન્યુઆરીના દિને આ વિશાળ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવની તૈયારીમાં હરિભક્તો મંડી પડ્યા છે. શોભાયાત્રાના રથો તૈયાર કરાયા છે. સેવાધારી હરિભક્તો તેમની સેવા દ્વારા મહોત્સવની તૈયારીમાં મગ્ન બન્યા છે. મહિલાઓ પણ સેવાઓ આપી રહી છે. સ્વામિનારાયણ ભગવાનના આ વિશાળ મંદિરની વિશેષતા એ છે કે આ સંગમરમરના આરસના પથ્થરથી નિર્માણ કરે છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવું મંદિર છે કે ફક્ત માર્બલ આરસના પથ્થરોથી કલાત્મક રીતે નિર્માણધીન પામેલ છે. 70,000 ઘનફૂટ રાજનગરી આરસમાંથી બેનમૂન સ્થાપત્યની કલા આ મંદિરમાં જોવા મળે છે. કલાત્મક કોતરણી સાથે સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં આવ્યું છે. આ મંદિર સંપૂર્ણ માર્બલમાંથી બનાવવામાં આવેલું છે અને મંદિરનું ખાતમુહૂર્ત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરેલું અને ત્યાર પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના નેજા હેઠળ આ સુંદર મંદિર તૈયાર થયું છે. આ મંદિરની અંદર આપણે જોઈએ છીએ કે આજુબાજુ સુંદર ગાર્ડન પણ છે, એની કલાકોતરણી પણ ખૂબ સુંદર છે અને શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાના સહસ્થાપક છે, તેમણે સંગમરમરનું મંદિર ગઢડામાં બનાવ્યું, ત્યાર પછી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું આ ગુજરાતની અંદર પ્રથમ સંગમરમરનું કહેતા માર્બલનું આ મંદિર છે. સેવાની તો ખુશી એવી છે કે બહેનોને એટલા આનંદ અને ઉત્સાહથી એટલી સેવા કરતા છે ને કે 10 જેન્ટ્સ ના કરે ને એવી 5 મહિલાઓ આ સેવા કરે છે. અમે ગઈકાલે પણ સેવા કરી તો એમાં પણ એ રીતના અમને બજાવીને ભાઈઓ આમ તાળી પાડી ગયા કે ભાઈઓએ બહેનોએ ભાઈઓને પેલા કરી દીધા ને એવી રીતના બહેનોએ સેવા કરી કે ભાઈઓની જરૂર પડી નહીં. એટલા આનંદથી ને સમ સોદભાવને એકતાથી પાછી સેવા કરતા છે. અમે આ મંદિરના પાયા ખોદા ત્યાંથી અહીંયા સેવા કરીએ છીએ અને 8 દિવસ 10 દિવસનો અહીંયા મંદિરે રાત્રે કાયમ માટે પ્રોગ્રામ છે. 8 સભાને એવું એમાં 8 તારીખે અમારો મહિલા દિન છે એટલે મહિલા દિનમાં વિશિષ્ટ ઘણી બધી પ્રવૃત્તિ અંદર છે તો એમાં અમે બધા યુવતીઓને પણ મહેનત કરાવી અને એમને તૈયાર કરી છે સરસ રીતે. અહીંયા સ્વામિનારાયણનું મંદિર આરસના પથ્થરમાં ગુજરાત ખાતર સૌપ્રથમ મંદિર બને છે અને અહીંયા બધા હરિભક્તો લગભગ 50,000ના ઉપર હરિભક્તો અહીંયા ઉમટી પડશે અને મહંત સ્વામી મહારાજ એમના હસ્તે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થશે. 28, 29 અને 30 તારીખે અહીંયા બધા લાભ લેવા બધા નવસારીના હરિભક્તો, આજુબાજુના ગામ વિસ્તારના બધા હરિભક્તો અને બીજા જિલ્લામાંથી પણ આવશે. કઈ તારીખે? 28, 29, 30. 28 તારીખે નગરયાત્રા છે, 29 તારીખે યજ્ઞ થશે અને 30 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. હિમાલયના ઉત્તુંગ શિખરો સમાન 5 શિખરો, 2 ઘુમ્મટ અને 17 ઘુમટીઓનું સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. ગુજરાતના સૌ પ્રથમ આરસના 120 સ્તંભ ઉપર મંદિર નિર્માણ પામેલ છે. 102 સ્તંભો ઉપર મંડપ છે. 150 તોરણો મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. 900 ફૂટ લાંબી ગજેન્દ્ર પીઠ તેમજ સૌ પ્રથમવાર શ્રીહરિના 44થી વધુ લીલા શિલ્પોની બેનમૂન શૃંખલા જોવા મળે છે. અવતારો, દેવતાઓ, ગંધર્વો, મહાન ભક્તો, પરમહંસોના સુંદર રૂપ શિલ્પો સાથે ભવ્યથી ભવ્ય મંદિર નિર્માણ થયેલ છે. મંદિરના ગર્ભગૃહમાં પંચધાતુના સિંહાસન ઉપર ભગવાન સ્વામિનારાયણ શોભામાન થશે. ગુજરાતના સૌ પ્રથમ વિશાળ અને આરસના મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે નવસારીજનોને આમંત્રણ અપાયું છે.